હજી રીતે દર વર્ષે વધતી જતી અંદાજે 8-10% જેટલી વીજ માંગને પહોંચવી વળવા માટે હવે આ થર્મલ પાવર પ્લાન્ટના સ્થાને માત્ર બિન પરંપરાગત ઉર્જા સ્ત્રોતનો ઉપયોગ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જે મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે તે અનુસાર રાજ્યમાં હવે કોઈ નવા થર્મલ પાવર પ્લાન્ટની સરકાર પરવાનગી આપશે નહીં. રાજ્યની માંગ છે તેને પૂર્ણ કરવાના હેતુસર સૌર ઉર્જા સહિતના બિન પરંપરાગત ઉર્જા સ્ત્રોત દ્વારા વીજ ઉત્પાદનથી ગ્રીન ક્લીન એનર્જીના માધ્યમથી ગુજરાતને પ્રદૂષણ મુક્ત અને પર્યાવરણ પ્રિય રાજ્ય બનાવવામાં આ નિર્ણય કરવામાં આવ્યો છે અને જે અંગેનું જે અમલીકરણ છે તેની તાત્કાલિક ધોરણે અમલીકરણ થાય તે અંગેનો નિર્ણય લેવામાં આવ્યો છે. એટલે ટૂંકમાં રાજ્યમાં હવે નવા થર્મલ પાવર પ્લાન્ટ ઉપર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે. નવા થર્મલ પાવર પ્લાન્ટ પર તેને મંજૂરી નહીં આપવામાં આવે. જે નિર્મલ આભાર માહિતી આપવા બદલ. તો આપણે જણાવી દઈએ રાજ્ય સરકારનું કહી શકાય આ મહત્વપૂર્ણ નિર્ણય થર્મલ પાવર પ્લાન્ટ પર પ્રતિબંધ લગાવી દેવાયું છે. હવે રાજ્યમાં નહીં સ્થપાય નવા થર્મલ પાવર પ્લાન્ટ. ગ્રીન ઉર્જાના ઉત્પાદનને વેગ આપવાની દિશામાં લેવાયું છે આ મહત્વપૂર્ણ નિર્ણય. વાત કરીએ જૂનાગઢની. જૂનાગઢના કેશોદમાં વરસ્યો છે વરસાદ. અહીં અડધો કલાકની અંદર 1 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. ધોધમાર વરસાદને પગલે બજારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે. તો નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાતા લોકોને હાલાકી ભોગવવાનું વારો આવ્યો છે. કેશોદના આંબાવાડી વિસ્તારમાં સૌથી વધુ હાલાકી ભોગવવી પડી રહી છે. અહીં બજારોમાં અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. કેશોદના આંબાવાડી વિસ્તારમાં પાણી ભરાયા હોવાની જાણકારી અત્યારે સામે આવી છે. આપણે જણાવી દઈએ જૂનાગઢના કેશોદથી જાણકારી મળી રહી છે. ધોધમાર વરસાદ વરસ્યો.